वतन जवा माटे नहीं चुकवा पड़े बमणा भाड़ा। दिवाळी आवे एटले खानगी बस चालको उघाड़ी लूंट चलावे छे, त्यारे लोकोनी वतन तरफ दौड़नो लाभ उठावी खानगी वाहन चालको भाड़ामां बमणो वधारो करे छे। खानगी बस संचालकोने बेफाम लूंट न चलावा अने प्रजाने हैरानगति न थाय ए रीते भाड़ू राखवा वाहन व्यवहार मंत्री हर्ष संघवीए टकोर करी छे। जो कि सूरतमां लक्ઝરી એસોસિએશનના પ્રમુખે હર્ષ સંઘવીના નિવેદન પર જે ટિપ્પણી કરી તેનાથી અન્ય ખાનગી એસોસિએશને કિનારો કરી લીધો। અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળે સુરત પ્રમુખના નિવેદનને વખોડ્યું અને પોતે સરકાર સાથે હોવાનું નિવેદન આપ્યું, સાથે જ ગત વર્ષ કરતાં પણ આ વખતે ઓછું ભાડું લેવાની બાંહેધરી પણ આપી। તમને જણાવી દઈએ કે સામાન્ય દિવસોમાં સુરતથી અમરેલી સાવરકુંડલા તરફની ખાનગી બસમાં ભાડું સિંગલ સોફાનું 600-700 રૂપિયા હોય છે, જે દિવાળીના તહેવારમાં 1400 રૂપિયા જેટલું વસૂલવામાં આવે છે, જ્યારે ડબલ સોફાનું ભાડું 2000-2400 સુધી લેવામાં આવે છે। તહેવારોમાં લોકો પોતાના વતન જતા હોવાથી ડબલથી પણ વધારે ભાડું આપવા મજબૂર હોય છે, ત્યારે વાહન વ્યવહાર મંત્રીએ ભાડામાં વધારો કરીને લૂંટ ન કરવા ચેતવણી આપી છે, જેના પર સુરત લક્ઝરી એસોસિએશનના પ્રમુખે નિવેદન આપતા કહ્યું હતું કે વન વે ટ્રાફિક હોવાથી રિટર્નમાં ડીઝલનો ખર્ચ માથે પડે છે, જેથી ભાડામાં 25% જેટલો વધારો લેવાય છે, સાથે જ ખાનગી વાહનોમાં સરકારે હસ્તક્ષેપ ન કરવાનું પણ નિવેદન આપ્યું હતું, જેને લઈ વિવાદ થતા અન્ય એસોસિએશને હર્ષ સંઘવી સાથે બેઠક કરી અને પોતે સરકાર સાથે હોવાની વાત કરી છે। રાજ્યને નવી 25 ST બસોની ભેટ મળી, હર્ષ સંઘવી આપી લીલી ઝંડી। દિવાળીના તહેવાર પહેલા ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર જોવા મળ્યા। રાજ્યને નવી 25 ST બસોની ભેટ મળી। વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 25 બસોનું લોકાર્પણ કર્યું। ગાંધીનગરમાં એસટી ડેપોથી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। 25 ST બસોમાં સ્લીપર કોચ બસો પણ સામેલ છે। ગુજરાતમાં દરરોજ 25 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે, જેને ધ્યાને લઈને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપો ખાતેથી વધુ 25 બસો શરૂ કરી। આ તકે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હજુ પણ દિવાળી પહેલા નવી બસોની સેવા શરૂ કરવામાં આવશે। દિવાળી આવી ગઈ હોવા છતાં અમદાવાદના રોડ હજુ નથી સુધર્યા, હજુ એમસીના સત્તાધીશો દિવાળી પહેલા રોડ સારા થઈ જવાના બણગા ફૂકે છે। અમદાવાદ શહેરના રસ્તાઓનું દિવાળી પહેલા સમારકામ થઈ જશે અને રસ્તાઓ ખાડાઓથી મુક્ત થતા લોકોને દિવાળી સુધીમાં સારા રસ્તા મળી જશે, આ ખાતરી એમસી આપી છે। પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હજુ સુધી શહેરના અનેક રસ્તાઓ રિપેર થયા નથી, તેવામાં રોડના સમારકામ અંગે શાસક પક્ષ અને વિપક્ષ આમને સામે આવી ગયું છે। રોડની કામગીરીને લઈને વિપક્ષે પણ આરોપ લગાવ્યો છે, કહ્યું કે શાસક પક્ષે દિવાળી પહેલા રોડની કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવા છતાં શહેરમાં રોડ રસ્તાની કામગીરી અધૂરી છે। તો વિપક્ષના આરોપ બાદ શાસક પક્ષ પણ મેદાને આવ્યું છે અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને 200 કિલોમીટરના 170 રોડમાંથી 150 કિલોમીટરના 93 રોડના 80 કરોડના ખર્ચે પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે, તો સાથે બાકી રહેલા કામ થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે તેવું જણાવ્યું। મહત્વનું છે કે એમસીના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં શહેરમાં બની રહેલા રોડની કામો અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં રોડ મુદ્દે એમસીની પોલ ખુલી ગઈ છે। અમદાવાદના મહાનગરપાલિકાના સત્તાધીશો તહેવારોએ પણ જનતાને સારા રોડ આપવામાં ઉણા ઉતર્યા, માત્ર ને માત્ર જનતાને સારા રોડની લોલીપોપ આપવામાં આવી રહી છે, માત્ર તાઇફાઓ કરવામાંથી એમસી નવરી નથી થઈ રહી, ત્યારે સવાલ એ છે કે મસ મોટા વેરા ભરતી જનતાને રોડનું સુખ ક્યારે મળશે। સુરતીઓને ટ્રાફિકની ઝંઝટમાંથી મળી રાહત, લોખંડના બ્રિજનું લોકાર્પણ। બ્રિજ સિટી સુરતમાં વધુ એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વરાજા વિસ્તારમાં આવેલ વોટર વર્કસથી કલાકુંજથી શ્રીરામનગર સોસાયટીને જોડતા બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરાયું। આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા શહેરીજનોના હાઈવે સાથેની કનેક્ટિવિટી મળી, તેમજ વરાજા વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળ્યો। છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહેલા સુરતના વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઈ શ્રીરામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ 3નો ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। શ્રીરામનગર છેડે સાકેત ધામ સોસાયટી સુધી બ્રિજનું આયોજન કરાયું છે, જેનાથી સાકાર થનાર રોડથી 3 હાઈવે એક સાથે જોડાશે, જેનાથી વરાછા ચીકુવાડી વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક સમસ્યાને રાહત મળી। મોટા વરાછાથી વરાછા મેઇન રોડ ચીકુવાડી અને શ્રીરામનગર સોસાયટી સુધીની સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ અને 10 લાખ લોકોને તેનો સીધો લાભ થયો। વરાછા કલાકુંજ બ્રિજ 3 ફેઝમાં સાકાર થયો છે, જેમાં બ્રિજના 30 મીટરના કલાકુંજ સોસાયટીને લાગુ વરાછા મેઇન રોડને સમાંતર રોડ ઉપર અંદાજે 3.5 કરોડના ખર્ચે મૂળ બ્રિજ પૈકીનો ફેઝ 1
ખાડી બ્રિજ એપ્રિલ 2021 માં લોકાર્પિત કરાયો, ત્યારબાદ મોટા વરાજાથી વરાજા વોટર વર્ક સુધીના ફેઝ 2 અંતર્ગત અંદાજિત 115 કરોડના ખર્ચે રિવર બ્રિજ 2022 માં લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો. 170 કરોડના લોખંડના બ્રિજનું લોકાર્પણ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં આજે લોકાર્પણ થયેલો બ્રિજ વિવાદમાં આવ્યો. બ્રિજના બાંધકામમાં દેખાઈ રહી છે ખામીઓ. 2 થી વધુ બસને વળાંક લેવામાં મુશ્કેલી પડી. બસના વળાંક માટે રિવર્સ લેવાની નોબત આવી. મોટા વાહનો માટે વળાંક લેવું મુશ્કેલ બન્યો છે. ચીકુવાડીથી મોટા વરાચા બ્રિજનું આ ઓપનિંગ થયું છે આજે જ, પરંતુ આ બ્રિજ વાહન ચાલકો માટે અકસ્માતનો બ્રિજ સાબિત થઈ શકે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસ ચાલકને ટર્ન લેવો હતો, ટર્ન ન લઈ શક્યા. બસને આખી રિવર્સમાં લેવી પડી. ત્યારબાદ પણ જે વાહનો આવી રહ્યા હતા એ વાહનો ત્યાંથી પસાર થયા અને પછી બસને ટર્ન મારવામાં થોડી ઘણી સફળતા મળી હતી, પરંતુ એક નહીં બે બે બસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટના ગોંડલમાં બે બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. હાઈકોર્ટના આદેશ મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગોંડલના રાજાશાહી સમયના બંને બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયા છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યા બાદ બ્રિજ બંધ કરાયા. ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની સુવિધા કરાઈ. બ્રિજની હાલત ખકડતો જ હોવાને કારણે બંધ કરવામાં આવ્યા. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વર માર્ગ પરનો પુલ જાહેર કરાયો છે. જોકે સુરેશ્વર માર્ગ પરના પુલની હાલત પણ ખકડતા જ હોવાની વિગતો જોવા મળી છે. મહત્વનું છે કે ગોંડલના બંને જૂના બ્રિજ પર સતત અવર જવર રહેતી હતી અને થોડા દિવસ પહેલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બાયડના ઓઢા ગામે 15 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો. મહાકાય અજગર જોવા માટે આખું ગામ ભેગું થયું. ચોમાસાની સિઝન દરમિયાન મહાકાય અજગર મળી આવવાનો સિલસિલો જોવા મળતો હોય છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં અજગર ખેતરમાં ચડી આવતા ખેડૂતો અને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અરવલ્લી જિલ્લાના બાયડના ઓઢા ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાત્રિ દરમિયાન અચાનક ખેડૂતના ખેતરમાં અજગર આવી ચડતા ભયનો માહોલ ફેલાયો હતો. આ અજગરની લંબાઈ 15 ફૂટ કરતાં પણ વધારે હતી. ખેતરમાં અજગર આવ્યો હોવાના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા. જોકે અજગરના રેસ્ક્યુ માટે વગડો ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા ટ્રસ્ટના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. સુરત નહીં, અમદાવાદમાં સોનાની મીઠાઈની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ મીઠાઈ વેચાય છે 21,000 રૂપિયે કિલો. તમે અનેક મોંઘી મીઠાઈઓ આરોગી હશે અને ખરીદી પણ હશે, પરંતુ આ દિવાળીએ સોનાની મીઠાઈ બની છે. તેની કિંમત જાણી તમારા વાળ ઊભા થઈ જશે. આ મીઠાઈના કિલોના ભાવ 1-2 હજાર નહીં, પરંતુ પૂરા 21,000 રૂપિયા છે. કેમ, ચોંકી ગયા ને? સૌથી મોંઘી મીઠાઈ અમદાવાદમાં બની છે. જી હા, ખાવાના શોખીનો કંઈક નવું કરવામાં હંમેશા દેશભરમાં જાણીતા છે, ત્યારે સુરત નહીં પરંતુ અમદાવાદના મીઠાઈના વેપારીએ નવતર પ્રયોગ કર્યો. આ દિવાળીએ 21,000 રૂપિયા પ્રતિ કિલો મીઠાઈ એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. દિવાળી પર અમદાવાદમાં પહેલી વાર સોનાની મીઠાઈ બનાવી, જેને 24 કેરેટ સુવર્ણ મુદ્રા નામ આપવામાં આવ્યું, જેનો 1 કિલોનો ભાવ 21,000 રૂપિયા નક્કી કરાયો. આ મીઠાઈ લેવા સ્વાદના રસિયાઓમાં પડાપડી પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં ગ્વાલિયા સીડ્સ દ્વારા આ સોનાની મીઠાઈ બનાવવામાં આવી. આ મીઠાઈમાં બ્લૂબેરી, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો.